જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 એકાઉન્ટ તરફ આપણે આગળ વધીએ છીએ. ઘણી બધી પારિભાષિક શબ્દો આપણે જોઈ ગયા, આજે અન્ય પારિભાષિક શબ્દોનો આપણે અભ્યાસ કરવાનો છે. તેમાં પહેલો પારિભાષિક શબ્દ આજનો દેવી હુંડી. બેટા લેણી હુંડી આવડે ને તો દેવી હુંડી આવડે. લેણી હુંડીની વ્યાખ્યા યાદ આવે છે? ચલો યાદ કરાવી દઉં. પહેલા લેણી હુંડી જોઈએ. લેણી હુંડી એ લેખિત દસ્તાવેજ છે જેમાં બે પક્ષકારો હોય છે, એક હુંડી લખનાર અને એક હુંડી સ્વીકારનાર, જેમાં હુંડી લખનાર નિશ્ચિત તારીખે નિશ્ચિત રકમ મેળવવાનો અધિકાર પ્રાપ્ત કરતો. લેણી હુંડીમાં શું લખ્યું? જેમાં હુંડી લખનાર નિશ્ચિત તારીખે નિશ્ચિત રકમ મેળવવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. કેમ એવું લખ્યું? કારણ કે જે વ્યક્તિ હુંડી લખે ને એના માટે લેણી હુંડી કહેવાય. અને લેણી હુંડીનું બીજું નામ છે લેણું. લેણું એટલે પૈસા લેવાના. એટલે આપણે શું લખ્યું? જેમાં હુંડી લખનાર નિશ્ચિત તારીખે નિશ્ચિત રકમ મેળવવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. દેવી હુંડીમાં એવું જ છે, ખાલી છેલ્લું જ બદલાશે. દેવી હુંડી એ પણ લેખિત દસ્તાવેજ છે. દેવી હુંડીમાં પણ બે પક્ષકારો હોય છે, એક હુંડી લખનાર અને બીજો હુંડી સ્વીકારનાર. હવે અહીંથી બદલાશે. જેમાં હુંડી સ્વીકારનાર નિશ્ચિત તારીખે નિશ્ચિત રકમ આપવાનો સ્વીકાર કરે છે. લેણી હુંડીમાં તમે શું લખ્યું? લેણી હુંડીમાં આવું લખ્યું, જેમાં હુંડી લખનાર નિશ્ચિત તારીખે નિશ્ચિત રકમ મેળવવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. અને દેવી હુંડીમાં તમે શું લખ્યું? જેમાં હુંડી સ્વીકારનાર નિશ્ચિત તારીખે નિશ્ચિત રકમ આપવાનો સ્વીકાર કરે છે. હવે કેમ આવું થયું તો સમજો. પહેલાંથી કશું યાદ કરી લો. જે હુંડી લખે ને એના માટે લેણી હુંડી, અને જે હુંડી સ્વીકારે એના માટે દેવી હુંડી. સ્વીકારે એના માટે દેવી હુંડી, લખે એના માટે લેણી હુંડી. આટલું યાદ રહી ગયું. હવે આગળનો પ્રશ્ન. લેણી હુંડી એટલે લેણું, લેણી એટલે પૈસા લેવાના, નિશ્ચિત તારીખે નિશ્ચિત રકમ મેળવવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. જ્યારે દેવી હુંડી, દેવી હુંડી એટલે દેવું, દેવું એટલે પૈસા આપવાના. શું કરવાના? આપવાના. તેમાં શું લખ્યું? નિશ્ચિત તારીખે નિશ્ચિત રકમ આપવાનો સ્વીકાર કરે. બરાબર છે? તો ખબર પડી જાય. લખે એટલે લેણી હુંડી, સ્વીકારે એટલે દેવી હુંડી. લેણી હુંડીમાં પૈસા લેવાના હોય, દેવી હુંડીમાં પૈસા આપવાના હોય. કારણ કે આપણું દેવું છે અને આપણે એને પ્રોમિસ કર્યું છે કે આ તારીખ સુધી હું તમને પૈસા આપી દઈશ. અને લેણી હુંડીમાં સામેવાળા પ્રોમિસ કરે છે કે આ તારીખ સુધી હું તમને પૈસા આપી દઈશ. બરાબર? દેવી હુંડીની ફરી એકવાર વ્યાખ્યા જોઈ લઈએ કે દેવી હુંડી એ લેખિત દસ્તાવેજ છે જેમાં બે પક્ષકાર હોય છે, એક હુંડી લખનાર, એક હુંડી સ્વીકારનાર, જેમાં હુંડી સ્વીકારનાર નિશ્ચિત તારીખે નિશ્ચિત રકમ આપવાનો સ્વીકાર કરે છે. નિશ્ચિત તારીખે નિશ્ચિત રકમ આપવાનો સ્વીકાર, કારણ કે આપણું દેવું છે અને પહેલામાં લેવાનો અધિકાર. બરાબર? લેણી હુંડીમાં પૈસા લેવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. ક્લિયર? ચલો સેકન્ડ ઓપ્શન, અવાસ્તવિક મિલકત. બેટા બહુ પહેલા મેં તમને મિલકતો વિશે સમજાવ્યું, યાદ હોય તો. યાદ આવે છે મિલકતોના કેટલા પ્રકાર? મિલકતોના કેટલા પ્રકાર યાદ આવ્યું? બરાબર. મિલકતોના કેટલા પ્રકાર? ત્રણ પ્રકાર. કયા ત્રણ પ્રકાર? બિનચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત. જેમાં બિનચાલુ મિલકત અને ચાલુ મિલકત આપણે સમજાવી દીધી. અવાસ્તવિક મિલકત સમજાવવાની બાકી છે, જે આજે સમજીશું. પણ થોડુંક રિવિઝન કરી લઈએ. ચાલુ મિલકત એટલે શું બોલો? ચલો ચાલુ મિલકત, બરાબર, જે મિલકતનો લાભ ધંધાને એક વર્ષ કે તેથી ઓછા સમય માટે મળે એ ચાલુ મિલકત. ઉદાહરણ તરીકે દેવાદાર, સ્ટોક, લેણી હુંડી વગેરે. અને બિનચાલુ મિલકત એટલે શું? તો જે મિલકતનો લાભ ધંધાને એક વર્ષ કે તેથી વધુ સમય માટે મળે, તો બિનચાલુ મિલકત. જેમ કે જમીન, મકાન, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. બિનચાલુ મિલકતમાં પાછા બે પ્રકાર આવતા હતા, દ્રશ્ય અને અદ્રશ્ય, જેમાં દ્રશ્યમાં જમીન, મકાન ને બધું અને અદ્રશ્યમાં પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક ને બધું. કદાચ યાદ આવી ગયું હશે. બરાબર? ન હોય તો રિફર કરી લેજો. હવે આપણે જોવાનું છે આજે અવાસ્તવિક મિલકત. હવે અવાસ્તવિક મિલકત બેટા આપણે જગ્યા છોડાવી દીધી તમે નોટની અંદર, યાદ છે? બસ ત્યાં જ લખી દેજો. બરાબર? આપણે મિલકતોનો ટોપિક ચલાવ્યો એમાં મેં તમને જગ્યા છોડાવી દીધી, ત્યાં જ લખી દેજો. ના છોડી હોય જગ્યા તો પછી રનિંગમાં લખશો તો પણ વાંધો નહીં. બરાબર? હવે જોઈએ અવાસ્તવિક મિલકત એટલે શું. બેટા શબ્દ જ ગણું કહી જાય છે, છૂટું પાડો. અવાસ્તવિક, અવાસ્તવિક એટલે શું? ખાલી શબ્દ છૂટો પાડો એટલે ખબર પડે. અવાસ્તવિક એટલે જે વાસ્તવિક નથી તે. અવાસ્તવિક એટલે શું? જે વાસ્તવિક નથી તે. તો અવાસ્તવિક મિલકત એટલે શું? બહુ ધ્યાનથી સમજો, હાર્ડ ટોપિક છે, ખબર પડી જાય તો સારું. બરાબર? જો અહીંયા દેખે અવાસ્તવિક મિલકત એટલે શું? તો અવાસ્તવિક મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી.
અવાસ્તવિક મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી એટલે શું એને ભૌતિક રીતે એટલે કે દેખાતી નથી એને ભૌતિક રીતે તમે જોઈ શકતા નથી જેમ કે જમીન હોય તો તમે જોઈ શકો મકાનને જોઈ શકો એનું અસ્તિત્વ છે પણ અવાસ્તવિક મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી તેનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી જેમ કે પાગડી પાગડી ભલે ભૌતિક અસ્તિત્વ નથી ધરાવતી પણ એનું રોકડમાં રૂપાંતર થઈ શકે આનું તો રોકડમાં પણ રૂપાંતર થઈ શકતું નથી આનું ઉપજ મૂલ્ય શૂન્ય છે આનું ઉપજ મૂલ્ય કેટલું છે શૂન્ય બેટા અદ્રશ્ય મિલકત હતી પાગડી પેટન્ટ ટ્રેડમાર્ક કોપીરાઇટ આ ભૌતિક અસ્તિત્વ નથી ધરાવતું પણ તેનું ઉપજ મૂલ્ય હતું મેં તમને સમજાવી પાગડી એટલે પ્રતિષ્ઠા એની કિંમત બરાબર છે બધું મેં તમને સમજાવ્યું એટલે આની તો ઉપજ મૂલ્ય પણ નથી અને તેનું રોકડમાં પણ રૂપાંતર થઈ શકતું નથી તો પહેલા કયું સમજી લઈએ ફરી એકવાર અવાસ્તવિક મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી તેનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી તેનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી તેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે તેનું એટલે કે તેનું ઉપજ મૂલ્ય હોતું નથી હવે એની વ્યાખ્યા શરૂ થાય આમ અવાસ્તવિક એટલે બિન પ્રસારિત ખર્ચ અથવા બિન પુનરાવર્તિત ખર્ચ મેઇન આટલી વ્યાખ્યા છે અવાસ્તવિક એટલે બિન પુનરાવર્તિત ખર્ચ એટલે જે ખર્ચનું પુનરાવર્તન ન થતું હોય તેને મિલકત કહેવાય હવે તમને થાય સાહેબ ખર્ચ બી મિલકત હોય કઈ રીતે સમજાવું બિન પુનરાવર્તિત ખર્ચ એને અવાસ્તવિક મિલકત કહે છે જેનો લાભ ધંધાને એક વર્ષ કે તેથી વધુ સમય માટે મળે છે અથવા તેનો લાભ ધંધાને એક વર્ષ કરતા વધુ સમય માટે મળતો હોય છે તેથી આ ખર્ચને એક કરતા વધુ વર્ષે માણી વાળવામાં આવે છે તેથી આ ખર્ચને એક કરતા વધુ વર્ષ માટે માણી વાળવામાં આવે છે ફરી વ્યાખ્યા સમજી લો પછી એની સોરી વ્યાખ્યા એકવાર યાદ કરી લો પછી એની સમજૂતી આવો ફરી વ્યાખ્યામાં આપણે આટલું લખવાનું છે અવાસ્તવિક મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી તેનું ઉપજ મૂલ્ય હોતું નથી તેનું રોકડમાં રૂપાંતર થતું નથી ફરી અવાસ્તવિક મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી તેનું ઉપજ મૂલ્ય હોતું નથી તેનું ઉપજ મૂલ્ય હોતું નથી અને તેનું રોકડમાં પણ રૂપાંતર થતું નથી બરાબર અવાસ્તવિક મિલકત એટલે બિન પુનરાવર્તિત ખર્ચ બિન પુનરાવર્તિત પુનરાવર્તિત એટલે જેનું વારંવાર એ ખર્ચ વારંવાર થતો નથી એવો ખર્ચ કેવો કહેવાય બિન પુનરાવર્તિત એટલે અવાસ્તવિક મિલકત એટલે બિન પુનરાવર્તિત ખર્ચ જેનો લાભ એક કરતા વધુ વર્ષ માટે મળે જેનો લાભ એક કરતા વધુ વર્ષ માટે મળે છે અને આ ખર્ચને એક કરતા વધુ વર્ષ માટે માણી વાળવામાં આવે છે અથવા તો આ ખર્ચને એક વર્ષમાં માણી વાળવામાં આવતો નથી ઉદાહરણ તરીકે શેર અને ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ જાહેરાત ખર્ચ વગેરે હવે સમજાવું તમને જો આપણે શું લખ્યું પહેલું તો તમને યાદ રહી કે અવાસ્તવિક મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી તેનું રોકડમાં રૂપાંતર થતું નથી તેનું ઉપજ મૂલ્ય હોતું નથી તો અવાસ્તવિક મિલકત એટલે શું બિન પુનરાવર્તિત ખર્ચ જેનો લાભ ધંધાને એક કરતા વધુ વર્ષ માટે મળે આ સમજવાનું છે અવાસ્તવિક મિલકત એટલે બિન પુનરાવર્તિત ખર્ચ જેનો લાભ ધંધાને એક કરતા વધુ વર્ષ માટે મળે છે જો ઉદાહરણ આપું તમને કે આપણે રંગ રોકાણ ખર્ચ તમે રંગ કર્યો તમારી દુકાનને રંગ કર્યો બરાબર તો રંગ કરવા પાછળ કલર કરવા પાછળ ખર્ચ થયો પણ દર વર્ષે એ ખર્ચ કરવો પડશે ના એકવાર રંગ કરાવ્યો પછી એને ખર્ચ ક્યારે પછી ફરી રંગ ક્યારે કરવાનો પાંચ છ અથવા દસ વર્ષ પછી ઘણા લોકો દસ વર્ષ પછી કરાવતા ઘણા ચાર પાંચ વર્ષ પછી પણ કરાવતા એટલે એકવાર તમે રંગ કરાવી લીધો પછી પાંચ છ વર્ષ સુધી એ રંગનો ખર્ચ કરવો પડતો નથી તે રંગનો ખર્ચ એ રંગ તમનો લાભ તમને કેટલા વર્ષ માટે મળ્યો વધુ સમય માટે તે શું કહેવાય અવાસ્તવિક બીજું ઉદાહરણ જાહેરાત ખર્ચ બેટા એકવાર જાહેરાત કરી ધારો કે કોઈ પણ કંપની વાળો છે ટીવીમાં એકવાર જાહેરાત કરે છે આખું વર્ષ તેનો લાભ એક જ વર્ષ માટે મળે છે કે જાહેરાતનો લાભ એને બે ત્રણ વર્ષ માટે મળે કે ના મળે તમે જોજો જાહેરાત એક વર્ષ કન્ટિન્યુ આવશે પછી નહીં આવે છતાં એના પછી એની વસ્તુ વેચાવાની ચાલુ જ રહેશે તો આ કયો ખર્ચ થાય આ શું કહેવાય અવાસ્તવિક મિલકત કેમ એકવાર જાહેરાત કરીએ પછી વારંવાર એટલી બધી જાહેરાત કરવાની રહેતી નથી અમુક વર્ષ પછી કરવી પડે છે બરાબર તો આ શું કહેવાય અવાસ્તવિક મિલકત કેમ અવાસ્તવિક મિલકત આ ખર્ચનું વારંવાર પુનરાવર્તન થતું નથી કેમ એને અવાસ્તવિક મિલકત કહે છે મિલકત નથી પણ મિલકત જેવી છે કેમ જેમ જમીન તમે ખરીદો છો
તો જમીન એ મિલકત છે તો જમીન ખરીદવા પાછળ તમને શું થાય છે ખર્ચ થાય છે મકાન છે એ મિલકત છે પણ એ ખરીદવા પાછળ તમને શું થાય છે ખર્ચ થાય છે અને એનો લાભ તમને મળે છે એવી જ રીતે જાહેરાત જાહેરાત પાછળ ખર્ચ થાય છે પણ છેલ્લે તમને એમાંથી શું મળવાનું છે લાભ મળવાનો એટલે એને શું કહેવાય અવાસ્તવિક રંગ કર્યું સરસ મજાની દુકાન સંગારી તમે રંગ કરાવીને ફર્નિચર કરાવીને સરસ દુકાન કરી છે સમારકામ કરાવીને તો એના ખર્ચ થયો પણ એનો લાભ તમને મળવાનો છે એ દુકાનથી એટ્રેક્ટ થઈને લોકો તમારી દુકાનમાં આવશે તો બોલો ઓફર પડી જાય અવાસ્તવિક મિલકત એટલે શું તો એટલું જ યાદ રાખવાનું છે જે ખર્ચ બિન પુનરાવર્તિત હોય તેને શું કહેવાય અવાસ્તવિક મિલકત કારણ કે તેનો લાભ એક કરતાં વધુ વર્ષ માટે મળે એટલે મિલકત સમાન થઈ ગઈ મિલકત નથી સમજો અવાસ્તવિક મિલકત એટલે મિલકત નથી પણ મિલકત જેવી છે કારણ કે મિલકતની જેમ એ પણ આપણને લાભ આપે છે અથવા એને વારંવાર ખર્ચ કરવો પડતો નથી તો વંશ ગયા ન અવાસ્તવિક મિલકત એટલે શું તે એકદમ સેમ અવાસ્તવિક મિલકત એ અવાસ્તવિક મિલકત ભૌતિક અસ્તિત્વ ધરાવતું નથી તેનું ઉપજ મૂલ્ય હોતું નથી તેનું રોકડમાં રૂપાંતર થતું નથી અવાસ્તવિક મિલકત એટલે જે ખર્ચ બિન પુનરાવર્તિત છે એટલે કે જેનો લાભ એક કરતા વધુ વર્ષ માટે મળે છે તેને અવાસ્તવિક મિલકત કહે છે શું જે ખર્ચ બિન પુનરાવર્તિત છે જેનો લાભ એક કરતા વધુ વર્ષ માટે મળે છે તેને અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે આ ખર્ચને એક કરતા વધુ વર્ષે માણી વાળવામાં આવે છે ઉદાહરણ તરીકે શેર અને ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ બરાબર એના પછીની વાત કરીએ પ્રવાહી મિલકત એકદમ સહેલ બેટા પ્રવાહી મિલકતો 11મા ધોરણમાં ઓછી યુઝ છે મતલબ 11મા ધોરણમાં એનો કોન્સેપ્ટ યાદ ન રાખો તો ચાલે પણ 12મામાં યાદ રાખવું જ પડશે બરાબર છે એટલે કોન્સેપ્ટ એકદમ યાદ રાખજો 12મામાં આવશો ત્યારે આની બહુ જરૂર પડશે તો પ્રવાહી મિલકતો એટલે શું તો પ્રવાહી મિલકતો એ ચાલુ મિલકતોનો જ એક ભાગ છે અથવા પ્રકાર છે પ્રવાહી મિલકતો એ ચાલુ મિલકતોનો જ એક પ્રકાર છે તમામ ચાલુ મિલકતોમાંથી સ્ટોક બાદ કરો એટલે પ્રવાહી મિલકતો મળે અથવા તો સ્ટોક સિવાયની ચાલુ મિલકતો એટલે પ્રવાહી મિલકતો આ સેલો પડશે શું પ્રવાહી મિલકતો એટલે શું તો શોર્ટમાં લખવાનું સ્ટોક સિવાયની કોના સિવાયની સ્ટોક સિવાયની આ જે સ્ટોક છે ને સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહે પેલું ક્રિકેટ જોતા હોય તો ઇંગ્લેન્ડમાં પેલો ખેલાડી નથી બેન સ્ટોક બરાબર એ સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે તો પૂરું પ્રવાહી મિલકતો પૂરું ફરી એકવાર શું લખશું પ્રવાહી મિલકતો ચાલુ મિલકતોનો જ એક ભાગ છે સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહે શું સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહે છે શું સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહે છે એટલે સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતો દેવાદારો લેણું બધું જ આવી ગયું રોકડ સિલક બેંક સિલક બધું ખાલી સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહેવાય એના પછી ઘસારો બેટા ઘસારો એટલે શું સાવ સહેલું છે ઘસારો સાવ સહેલું છે ભાગ બે માં આપણું પહેલું ચેપ્ટર છે એકાઉન્ટના બે ભાગ છે એમાં ભાગ બે માં પહેલું ચેપ્ટર આપણું છે ઘસારો બરાબર તે વખતે ઘસારાની વ્યાખ્યા આવશે ત્યારે આપણે એની વ્યાખ્યા જોઈશું પણ અત્યારે શોર્ટમાં ઘસારો એ જ વ્યાખ્યા લખવાની રહેશો પણ અત્યારે પહેલા ચેપ્ટર પૂરતી આપણે વ્યાખ્યા યાદ રાખી લઈએ ઘસારો એ મહેસૂલી ખર્ચ છે મિલકતની કિંમતમાં નિશ્ચિત દરે જે ઘટાડો કરવામાં આવે છે તે રકમને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે આ પહેલા વ્યાખ્યા સમજી લો પછી સમજો ઘસારો એ મહેસૂલી ખર્ચ છે બેટા આપણે ખર્ચના બે પ્રકાર જોયા હતા મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ મૂડી ખર્ચ એટલે શું હતું તો જે ખર્ચ વારંવાર થતો ન હોય તેને મૂડી ખર્ચ કહેવાય અને જે ખર્ચ વારંવાર થતો હોય એને મહેસૂલી ખર્ચ કહેવાય અને ધંધાનો નફો અને નુકસાન કઈ આવક અને કયા ખર્ચ દ્વારા નક્કી થાય મહેસૂલી મૂડી દ્વારા નહીં એ આખું તમને સમજાવ્યું તમે જોઈ લેવાય બરાબર છે એટલે યાદ રાખજો ઘસારો એ મહેસૂલી ખર્ચ છે મિલકતની કિંમતમાં નિશ્ચિત દરે જે ઘટાડો કરવામાં આવે છે તે રકમને ઘસારો કહેવાય શું મિલકતની કિંમતમાં નિશ્ચિત દરે જે ઘટાડો કરવામાં આવે છે તેને ઘસારો તરીકે ઓળખવામાં આવે છે ફોર એક્ઝામ્પલ એવું તમને કે ઘસારાનો દર 10% છે અને આપણી મિલકત 1 લાખ તો 1 લાખના 10% 10,000 થાય તો દર વર્ષે મિલકતમાં 10,000 ઘટાડો થાય એને ઘસારો કહેવાય અને તમે બી બેટા તમને ખબર હોય છે એક ઉદાહરણ આપું કે તમે ગાડી લાવો 5 લાખની ગાડી લાવો સમજવા માટે કેટલા લાખની ગાડી લાવ્યા 5 લાખની ગાડી લાવ્યા
તમે જે 5 લાખ ની ગાડી લાયા છો બરાબર હવે 1 વર્ષ પછી તમે એને વેચવા જાવ છો તો એને 5 લાખ મળે ના મળે કાં તો 4 લાખ મળે કાં તો 4 લાખ 50 હજાર મળે જેવી કન્ડિશન એટલા રૂપિયા તમને ગાડી ના મળે તો કેમ ઓછા રૂપિયા મળે એ જે 50 હજાર અથવા લાખ રૂપિયા ઓછા મળે એનું રીઝન શું તો ગાડીને શું લાગ્યો ઘસારો લાગ્યો આપણે કહીએ છે ને ગાડીને શું લાગ્યો ઘસારો તો ઘસારો એટલે શું તો ઘસારો એ શું છે તો ઘસારો એ મહેસૂલી ખર્ચ છે મિલકતની કિંમતમાં નિશ્ચિત દરે જે ઘટાડો થાય છે તે રકમને ઘસારો કહે છે શું મિલકતની કિંમતમાં નિશ્ચિત દરે જે ઘટાડો થાય છે તેને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે આ ઘસારાને આપણે ટેક્સમાંથી ટેક્સ ભરતાઈએ ત્યારે બાદ મળે ખાલી સમજવા માટે ટેક્સ ભરતાઈએ ત્યારે આપણે ત્યારે ઘસારાની રકમને શું મળે છે બાદ મળે બરાબર તો ફરી એકવાર ઘસારો એ મહેસૂલી ખર્ચ છે મિલકતની કિંમતમાં નિશ્ચિત દરે જે ઘટાડો થાય છે તે રકમને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે એના પછી છે ગાલખાત બેટા ગાલખાત તમને ખબર જ છે વ્યાખ્યા પહેલા હું તમને બેટા ગાલખાતની કદાચ વ્યાખ્યા નહીં આવડે ને તો ચાલશે પણ ગાલખાત શું છે ને એ સમજવું બહુ જરૂરી છે ગાલખાત એ શું છે તો પહેલા તમને એક ઉદાહરણ આપીને સમજાવી દઉં ધારો કે મારે તમારી પાસેથી 20000 રૂપિયા લેવાના છે કેટલા રૂપિયા લેવાના છે 20000 હવે થાય છે એવું કે તમારી આર્થિક સ્થિતિ નબળી પડે બરાબર અને તમે હવે 20000 રૂપિયા આપી શકો એમ છો નહીં એટલે તમે શું કરો છો મને 15000 રૂપિયા આપ્યા કેટલા રૂપિયા આપ્યા 20માંથી 15000 રૂપિયા આપ્યા અને હવે તમે આપી શકો એમ છો નહીં તો મારે લેવાના કેટલા હતા 20000 તમે આપ્યા કેટલા 15000 તો કેટલા રૂપિયા તમે મને ન આપ્યા 5000 તો તમે મને જે 5000 રૂપિયા ન આપ્યા ને એને ગાલખાત કહેવાય એને શું કહેવાય ગાલખાત બરાબર અને ગાલખાત એ ધંધાનું શું છે નુકસાન છે બરાબર કેમ તમે મને 5000 રૂપિયા આપ્યા નહીં બોલો ગાલખાતમાં ખબર પડી ગઈ એવી જ રીતે તમારા પપ્પા દુકાનદાર હોય બરાબર અને તમારા પપ્પાએ કોઈ વ્યક્તિને 20000 નો માલ ઉધાર વેચ્યો છે કેટલા હજાર 20000 અને હવે એ પૈસા આપતો નથી તો તમને 20000 ની શું પડી ગાલખાત પડી માની લો એ 8000 આપે છે તો કેટલાની ગાલખાત પડી 12000 માની લો 18000 આપે છે તો કેટલાની ગાલખાત પડી 2000 એટલે ગાલખાત એટલે શું તો આપણે કોઈ વ્યક્તિ પાસે પૈસા લેવાના હોય અને એ પૈસા વ્યક્તિ આપે નહીં તેને શું કહેવાય ગાલખાત આ વ્યવહારિક ભાષા અને એકાઉન્ટની ભાષામાં જ છે પણ વ્યાખ્યા લખતા હોય ત્યારે આપણે આવું લખી ન શકીએ એટલે એની વ્યાખ્યા છે એ જોઈએ તો ગાલખાત એટલે શું તો ધંધાની અંદર ઉધાર માલનું વેચાણ કરવામાં આવે છે જે વ્યક્તિને ઉધાર માલનું વેચાણ કરવામાં આવે છે તે વ્યક્તિ આપણો દેવાદાર કહેવાય છે તમને ખબર છે દેવાદાર અને લેન્ડર આપણે જોઈ ગયા છે બેટા મેં તમને પહેલા જ કીધું એકાઉન્ટ એક સ્ટેપ બે સ્ટેપ એક સ્ટેપ ચલો પછી બીજું સ્ટેપ ચલે પછી ત્રીજું ચલે એટલે એકાઉન્ટ આખું એકબીજા પર આધારિત છે તમે આગળના કોન્સેપ્ટને ક્લિયર રાખો ને તો આ કોન્સેપ્ટમાં તમને તકલીફ પડશે તમને મેં દેવાદાર એટલે શું અને લેણદાર એટલે શું એ સમજાવી દીધું છે લગભગ પ્રીવિયસ લેક્ચરમાં સમજાવી દીધું પ્રીવિયસ અથવા એના ગયા લેક્ચર બરાબર એટલે એ બધા કોન્સેપ્ટ ક્લિયર જ હોવા જોઈએ દેવાદાર એટલે શું તો આપણે જેની પાસે પૈસા લેવાના એ દેવાદાર અને લેણદાર એટલે શું આપણે જેને પૈસા આપવાના એ લેણદાર આવું સમજાવી દીધું બરાબર અત્યારે સ્કીપ કરીએ ગાલખાત ઉપર આપણે આવીએ તો ધંધામાં જ્યારે ઉધાર માલનું વેચાણ કરવામાં આવે છે ત્યારે જે વ્યક્તિને આપણે ઉધાર માલનું વેચાણ કરીએ છીએ તે વ્યક્તિ આપણો દેવાદાર કહેવામાં આવે છે ધંધાનો દેવાદાર તેની આર્થિક સ્થિતિ નબળી થવાથી આપણને નાણાં ચૂકવી શકે તેમ છે નહીં અથવા તેમ હોય નહીં ત્યારે ઘણા પ્રયત્ન કરવા છતાં સંપૂર્ણ નાણાં ન મળે સંપૂર્ણ અથવા અંશત નાણાં ન મળે તો તેને ગાલખાત તરીકે ઓળખવામાં આવે છે આની વ્યાખ્યા ફરી વ્યાખ્યા તરીકે સમજો કે ગાલખાત એટલે શું તો જ્યારે ધંધો ઉધાર માલનું વેચાણ કરે છે ત્યારે જે વ્યક્તિને ઉધાર માલનું વેચાણ કરે છે તે વ્યક્તિ આપણો દેવાદાર કહેવાય છે ફરી જ્યારે ધંધો ઉધાર માલનું વેચાણ કરે છે ત્યારે જે વ્યક્તિને તે ઉધાર માલનું વેચાણ કરે છે તે વ્યક્તિ ધંધાનો દેવાદાર કહેવાય છે ધંધાનો દેવાદાર તેની આર્થિક સ્થિતિ નબળી થતાં આપણને જો નાણાં ચૂકવી શકે નહીં અને ધંધો ઘણા પ્રયત્ન કરે છતાં પણ તેને નાણાં મળે નહીં તો તેને ગાલખાત તરીકે ઓળખવામાં આવે છે અને ગાલખાત એ ધંધાનું નુકસાન છે બોલો આવડી જાય ના આવડી ક્લિયર ફરી એકવાર બોલું છું જ્યારે ધંધો ઉધાર માલનું વેચાણ કરે છે ત્યારે જે વ્યક્તિને ઉધાર માલનું વેચાણ કર્યું હોય તે વ્યક્તિ ધંધાનો દેવાદાર બને છે આટલું યાદ રહી ગયું
ક્લિયર શું બને છે દેવાદ આ ધંધાના દેવાદારની આર્થિક સ્થિતિ નબળી થતા તે ધંધાને નાણા ચૂકવી શકતો નથી અને ધંધો ઘણા પ્રયત્ન કરે છે કે નાણા લેવા માટે એટલે આપણે ઘણા પ્રયત્ન કરીએ છીએ નાણા લેવા માટે છતાં એ નાણા ન મળે તો તેને ગાળખાત કહેવામાં આવે છે ધારો કે મારે તમારી જોડે 20000 લેવાના છે તમે 15000 જ આપ્યા તે 5000 લેવા માટે બહુ પ્રયત્ન કર્યો છતાં પણ મને નાણા મળે જ નહીં તેને શું કહેવાય ગાળખાત તમારા પપ્પાએ કોઈને ઉધાર માંગવી છે જે એ નાણા લેવા માટે બહુ પ્રયત્ન કરે છે પણ મળતા નથી તેને શું કહેવાય ગાળખાત બોલો ગાળખાત યાદ રહી ગયું ગાળખાતની કદાચ વ્યાખ્યા યાદ નહીં રહે તો બેટા ચાલશે ગાળખાત શું છે ને આ સમજવું પડશે કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને ઉધાર માંગવી છે અથવા આપણે કોઈ વ્યક્તિને ઉધાર પૈસા આપ્યા હોય અને પાછા ન આપે અથવા માલના પૈસા પાછા ન આપે તો એ આપણે શું કહેવાય ગાળખાત ક્લિયર બરાબર હવે એક બે વાક્યમાં પ્રશ્ન છે આની સાથે આપણો પાઠ પતી જશે વાઉચર એટલે શું તો વાઉચર એટલે બહુ સહેલું છે વાઉચર એટલે શું તો ધંધાના આર્થિક વ્યવહારનો લેખિત પુરાવો એટલે વાઉચર પૂછાશે એક માર્ક શું ધંધાના આર્થિક વ્યવહારનો લેખિત પુરાવો કેવો પુરાવો લેખિત પુરાવો એટલે વાઉચર હવે તમને તમને એવું થશે કે સાહેબ આ વાઉચર એટલે શું તો બેટા તમે જે બિલ લો છો ને બિલ એ વાઉચર છે તમે કોઈ વસ્તુ ખરીદો છો અને બદલામાં બિલ લો છો એટલે વાઉચર છે કેમ આર્થિક વ્યવહારનો લેખિત શું છે પુરાવો એવી રીતે તમે કોઈ જગ્યાએ ટ્યુશન ફી અથવા સ્કૂલ ફી ભરો ત્યારે તમને રસીદ આપવામાં આવે છે આ રસીદ પણ શું છે વાઉચર છે એટલે એવી કોઈ પણ વસ્તુ એવી કોઈ પણ વસ્તુ જે આર્થિક વ્યવહારનો લેખિત પુરાવો હોય એને વાઉચર કહેવાય એટલે આર્થિક વ્યવહારના લેખિત પુરાવાને વાઉચર તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લો સવાલ આજનો એક નોંધી નામા પદ્ધતિ એટલે શું તો બેટા નામા એક નોંધી નામા પદ્ધતિ એટલે શું એકદમ ધ્યાનથી સમજો જે હિસાબની પદ્ધતિમાં બધા જ આર્થિક વ્યવહારોની સંપૂર્ણ નોંધ કરવામાં આવતી નથી તેને એક નોંધીનામા પદ્ધતિ કહે છે બહુ જ મસ્ત વાત કર્યો એક નોંધીનામા પદ્ધતિ એટલે શું તો હિસાબી પદ્ધતિની અંદર જે આર્થિક વ્યવહારોની સંપૂર્ણ નોંધ કરવામાં આવતી નથી તેને એક નોંધીનામા પદ્ધતિ કહે છે એટલે કે જે પદ્ધતિની અંદર આર્થિક વ્યવહારોની સંપૂર્ણ નોંધ કરવામાં ન આવે તેને એક નોંધીનામા પદ્ધતિ કહે છે આ નામા પદ્ધતિનો ઉપયોગ સરકાર આપે સરકાર અને નાના વેપારીઓ કરે છે કોણ કરે છે નાના વેપારીઓ ફરી એક નોંધીનામા પદ્ધતિ એટલે જે હિસાબી પદ્ધતિમાં આર્થિક વ્યવહારોની સંપૂર્ણ નોંધ કરવામાં આવતી નથી તેને એક નોંધીનામા પદ્ધતિ કહે છે અને આ નામા પદ્ધતિ સરકાર અને કોણ રાખતું હોય છે નાના વેપારીઓ રાખતા હોય છે બરાબર આના પછી બેટા આપણે બે પદ્ધતિ છે કે દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ આપણું જે એકાઉન્ટ લખાય ને એની બે પદ્ધતિ દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ દેશી નામા પદ્ધતિ એ ભારતમાં શોધાઈ છે બરાબર ચાણક્યએ શોધેલી એવું કહીએ તો ચાલે ભારતમાં શોધાઈ છે એના વિશેનું આખું ચેપ્ટર છે દેશી નામા પદ્ધતિ એમાં આપણે એનો અભ્યાસ કરીશું જ્યારે દ્વિનોંધી નામા પદ્ધતિ તો હવે આપણે જે પણ એકાઉન્ટ લખીશું એ દ્વિનોંધી નામા પદ્ધતિ એનું દ્વિનોંધી નામ કેમ આપ્યું છે હમણાં મેં તમને કીધું એક નોંધી નામા પદ્ધતિ એટલે શું હવે દ્વિનોંધી નામા પદ્ધતિ એવું નામ કેમ પડ્યું કારણ કે એમાં દરેક વ્યવહારની બે અસર આપવા દ્વિનોંધી નામા પદ્ધતિની અંદર દરેક વ્યવહારની બે અસર આપવામાં એટલે કે ઉધાર જમાના નિયમ પ્રમાણે કોના પ્રમાણે ઉધાર જમાના નિયમો આવશે હવે બીજા ચેપ્ટરની અંદર બધા નિયમો આવશે હું તમને ચલાવીશ એટલે ઉધાર જમાના નિયમો ઉપર દ્વિનોંધી નામા પદ્ધતિની અસર આપવામાં આવે જ્યારે એક નોંધી નામા પદ્ધતિમાં કેટલી અસર આપવામાં આવે છે એક જ એક નોંધીનામા પદ્ધતિમાં એક અસર અને દ્વિનોંધીનામા પદ્ધતિમાં બે અસર એટલે જ આપણે એક નોંધીમાં શું લખ્યું કે જે નામા પદ્ધતિમાં આર્થિક વ્યવહારોની પૂરેપૂરી નોંધ થતી નથી તેને એક નોંધીનામા પદ્ધતિ કહેવાય કારણ કે એક જ નોંધ અને વાસ્તવમાં એકાઉન્ટ કેટલી નોંધ થવી જોઈએ બે એક ઉધાર થાય એક જમા થાય એક જમા થાય એક ઉધાર થાય પછીની વસ્તુ છે આ બધી પછીની વસ્તુ છે પણ આ તો હવે આગળ આપણે ભણવાનું છે એ સમજાવવા માટે મેં તમને કીધું કે આપણે એકાઉન્ટમાં બે રીતે એકાઉન્ટ લખાય દ્વિનોંધીનામા પદ્ધતિ અને દેશીનામા પદ્ધતિ એ બધું પાછળ આવશે પણ આ તો સમજાવવા માટે કીધું કે દ્વિનોંધી નામા પદ્ધતિને કેમ દ્વિનોંધી કરે છે કારણ કે એમાં દરેક વ્યવહારની કેટલી નોંધ હોય બે અને આ બે નોંધ કઈ રીતે થાય છે ઉધાર જમાના નિયમ જેથી તમને ખબર પડે કે એક નોંધીમાં આપણે એવું કેમ લખ્યું કે એમાં પૂરેપૂરી નોંધ થતી નથી કારણ કે એમાં એક જ નોંધ થાય છે ક્લિયર હવે આ ચેપ્ટરમાં આપણે એક વસ્તુ ચલાવવાની બાકી છે વટાવ કયો ટોપિક વટાવ જેમાં બે વટાવ છે રોકડ વટાવ અને વેપારી વટાવ એ હું નહીં ચલાવું અત્યારે કારણ કે ટોપિક જ્યારે દાખલો આવશે ને ત્યારે જ ચલાવીશ જેથી તમારા મગજમાં એકદમ ક્લિયરલી રહેશે કે વટાવ એટલે શું કહેવાય અને રોકડ વટાવ અને
વેપારી પટાવ એટલે શું કે તમને એ વખતે ખબર પડશે કે પ્રેક્ટિકલ ઉપરથી થિયરી સમજીશું આપણે થિયરી ઉપરથી પ્રેક્ટિકલ સમજવું અઘરું પડશે એટલે અત્યારે આપણે એને નથી ચલાવતા એ દાખલા આવશે ત્યારે હું તમને ચલાવીશ કે આ આ પહેલા દાખલો ચલાવી દઈશ અને એના પરથી તમને સમજાવીશ કે આ એટલે વેપારી પટાવ અને આ એટલે રોકડ એટલે વટાવવાનો ટોપિક આપણે સ્કીપ કર્યો છે અને બીજું મોટા પ્રશ્નો આપણે નથી ચલાવતા કારણ કે મોટા પ્રશ્નો જનરલી સ્કૂલમાં પૂછાતા નથી બીજી વસ્તુ એ જ્યારે ફેસ ટુ ફેસ મળીએ ત્યારે ભણાવવાની મજા આવશે એટલે જ્યારે ક્લાસીસ આપણે શરૂ થશે ત્યારે હું તમને મોટા પ્રશ્નો ચલાવીશ બરાબર તો આ ચેપ્ટરમાં આપણે મોટા પ્રશ્નો અને વટાવવાળો ટોપિક ચલાવ્યો નથી બાકી બધા જ પારિભાષિક જે મહત્વની બધી વસ્તુ છે ને મેં ચલાવી બરાબર એટલે એ મહત્વની વસ્તુ બધું તમારે કરવાની છે કે જે તમને આગળના ચેપ્ટરમાં યુઝ થશે ક્લિયર બરાબર હવે આપણે એકાઉન્ટની પણ પરીક્ષા આવશે જેમાં હું તમને પારિભાષિક શબ્દો પૂછીશ જે તમારે મોઢે લખી મોઢે લખવાનું રહેશે ક્યારે એકાઉન્ટની પરીક્ષા હશે એ હું તમને વોટ્સઅપ પર મેસેજ કરીને જણાવી દઈશ કે ભાઈ આ તારીખે એકાઉન્ટની પરીક્ષા છે ક્લિયર ખબર પડી ગઈ ઇકોની પરીક્ષા આપણી છે તેમાં તમારે પેપર લખીને પછી એના ફોટા પાડીને મોકલવાના રહેશે એવું તમને વોટ્સઅપમાં બધું જણાવીશ પણ હવે એકાઉન્ટની બી પરીક્ષા આવશે એટલે એની પણ તૈયારી રાખજો બરાબર તો આની સાથે આપણું પહેલું ચેપ્ટર પૂરું જે બાકી છે એવા આપણે ફિઝિકલ એટલે કે આપણે સામે મળશું ત્યારે જે સમજાવીશ ક્લિયર હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી બીજું ચેપ્ટર લઈશું બરાબર તો આટલે સુધી રાખીએ છીએ જય શ્રી કૃષ્ણ